પલસાણા તાલુકાના વાંકાનેર ગામ ખાતે આવેલ પ્લાસ્ટિક ફેક્ટરીમાં લોકડાઉન દરમિયાન કામ કરતા મજૂરનો હાથ મશીનમાં આવી જતા ડાબા હાથની 3 આંગળી કપાઈ ગઈ હતી। પલસાણા તાલુકાના વાંકાનેડા ગામ ખાતે ગત તારીખ 8 મહિના રોજ મોહનસિંહની રૂમમાં રહેતા સાગરકુમાર રામદેવ કહાડ નાઓ વાંકાનેડા ગામ ખાતે જો આવેલ જય પ્લાસ્ટિક ફેક્ટરીમાં છૂટક મજૂરી કરી ગુજરાન કરતા હતા, જે દરમિયાન 8 મહિના રોજ જય અંબે પ્લાસ્ટિક ફેક્ટરીના માલિક દ્વારા સાગરભાઈને નાઇટ પાડીમાં બોલાવવામાં આવ્યા હતા। જો કે સાગરભાઈ કામ કરી રહ્યા હતા, દરમિયાન શરત ચૂક થતા પ્લાસ્ટિકનો વેસ્ટ મશીનમાં નાખવા જતા તેમનો ડાબો હાથ મશીનમાં આવી જતા ડાબા હાથની 3 આંગળીઓ કપાઈ જવા પામી હતી। દરમિયાન સવારે 5 કલાકે તેમને તાત્કાલિક સંજીવની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને વધારે ઈજાઓ હોવાને કારણે આગળની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। પછી તેમને સ્થાનિક પ્રાઇવેટ પુનિત હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તાત્કાલિક ઓપરેશન કરવાનું કહેતા ત્યાં હાજર જય અંબે પ્લાસ્ટિક વતી આવેલ વ્યક્તિએ પૈસા નહીં હોવાનું કહી હાથ ઊંચા કરી દેવાતા એક ગરીબ મજૂરને પોતાના હાથની 3 આંગળીઓ ગુમાવવાનો વખત આવ્યો હતો। સમગ્ર ઘટના 15-20 દિવસ બાદ ધ્યાનમાં આવતા સ્થાનિક પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે જો આ ઘટના 8 મહિના રોજ બનવા પામી હોત તો લોકડાઉનના 3જા તબક્કા દરમિયાન આ ફેક્ટરી કઈ રીતે ચાલુ રાખવામાં આવી હતી, જે પણ એક તપાસનો વિષય બની રહે છે। જો કે હાલ કડોદરા પોલીસ સ્ટેશનના PI વડવી સાહેબને નેજા હેઠળ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી, આપનું નામ કે? સાગરકુમાર। કહાં પર રહેતે હો? બાંકાનેરા। સાગરભાઈ, આપ કહાં કે મતલબ મૂળ કહાં કે રહેને વાલે? બિહાર। બિહાર કે? તો યે આપકો હાથ મે ચોટ કેસે ઓર કહાં પે આઈ? એક કંપની મે નોકરી કરને કે લિયે બુલાયા ગયા થા સર, ઇસલિયે। કોન સી તારીખ તો? 7 તારીખ નાઈટ મે લગે થે। જી હા જી, 7 મે હી। હા, नाइट में लगे थे, सुबह 8 में ही कोई हो गया। कौन सी कंपनी है वो? प्लास्टिक कारखाना। मतलब क्या होता है उसके अंदर? प्लास्टिक गलाए जाते हैं। क्या नाम है कंपनी का? जय अंबे प्लास्टिक। जय अंबे प्लास्टिक कारखाना। वो कहाँ पे आया जय अंबे प्लास्टिक? बांकानेरा। तो ये आपको चोट कैसे, मतलब मशीन में हाथ आया, क्या हुआ? ये गोनी डाल रहे थे, धागा फंस गया, वो साथ में लपेट लिया। तो आपको अस्पताल पहले लेके गए थे, कहाँ पे? पहले संजीवनी लेके गया था, उधर डॉक्टर ने मना कर दिया कि हम एडमिट नहीं करूँगा। जी, फिर वहाँ से कहाँ ले गए? वहाँ से फिर पुनीत में लेके गए। तो वहाँ क्या बोले वो लोग डॉक्टर? डॉक्टर कुछ जो बोले हमको मालूम नहीं सर। तो मतलब कितनी उंगली कट गई आपकी? 3। 3 उंगली। जी, आप क्या चाहते हो अपने मालिक से, जिसके पास काम कर रहे थे? मालिक क्या बोले आपको इसका हर्जाना देने के लिए? मालिक कुछ नहीं बोल रहे इसका। तो आपकी ट्रीटमेंट का पैसा भी दिया क्या? नहीं, नहीं दिया। जी नहीं। तो ट्रीटमेंट अभी बाकी है? बाकी है सर। तो पैसा देने के लिए बोले मालिक आपका? जी नहीं, नहीं बोले। रमेश कंबाटी, दिव्यांग न्यूज़, कड़ोदरा।